मध्यप्रदेश महाराष्ट्र ने सूरत बाढ़ वडोदरा 63 वर्षीय वृद्धा शरीर मैग्नेटिक बन्यु छे। सोशल मीडिया पर वैक्सीन लीधा बाद शरीर में मैग्नेटिक पावर आवतो होवानी वहेती थयेली क्लिपो और समाचार बाद वडोदरा वृद्धाए शरीर पर चलणी और चांदी सिक्का स्टीलनी चमची तेमज तांबानी डीश चौंटाड़ी ने शरीर पर चिपक्या था। जे वात वायु वेगे फैलाता विस्तार लोग कुतूहल साथ वृद्धा ने जोवा माटे पहुंची गया था। कोरोना सामे एकमात्र रामबाण इलाज छे वैक्सीन। वैक्सीन थी ज रक्षण मळशे कोरोना सामे। तो केम शुरुआत थी चर्चा मां छे वैक्सीन? वैक्सीन लीधा बाद शुं शरीर बने छे मैग्नेटिक? तो जवाब छे ना, वैक्सीन फक्त कोरोना सामे ज काम करे छे। भारत मां वैक्सीन आवी त्यारथी ज वैक्सीन ने लईने विवादो अने सवालो यथावत ज रह्या छे। वैक्सीन ज कोरोना थी बचवा माटे एकमात्र उपाय छे, पण तेने लईने लोकोमां अंधश्रद्धा अने मूंझवण आज दिन सुधी यथावत रही छे। नासिकमां रहता एक 71 वर्षीय व्यक्तिने वैक्सीन लीधा बाद स्टीलना वासणो, चलणी नाणा शरीर पर चोटी गया होवानो वीडियो सोशियल मीडियामां खूब वायरल थयो हतो। जो कि महाराष्ट्रना आरोग्य मंत्रालये आ वातने स्पष्टपणे नकारी काढी हती। तेवामां वडोदरामां पण वेक्सिन लीधा बाद आवो ज एक अजीबो गरीब किस्सो सामे आव्यो छे, जेमां वडोदराना गोरवा हाउसिंग बोर्डना मकानमां रहता सुहासबेन राय, जे 63 वर्षना छे, ते सुहासबेने वेक्सिनना बे डोज लीधा बाद शरीर पर सिक्का मेग्नेटनी जेम चोंटी जता परिवारजनो पण आश्चर्यमां मुकाया हता। कोरोना संक्रमित थयेल सुहासबेने स्वस्थ थया बाद कोरोनाथी बचवा वेक्सिनना बे डोज लीधा हता अने त्यारबाद सोशियल मीडिया पर अने समाचार पत्रों में वेक्सिन लीधा बाद सिक्को शरीर पर चोंटता होवाना समाचार आवता पड़ोसी द्वारा सुहासबेन पर सिक्का चोंटाड़ीने जोवानुं कहता सुहासबेनना शरीर पर पण सिक्का चमची मेग्नेटनी जेम चिपकवा लाग्या हता, जेने लई परिवारजनों आश्चर्यमां मुकाया हता। जे वात वायु वेगे फैलाता विस्तारना लोको पण हवे सुहासबेनने जोवा आवी रह्या छे। कोरोना ने सेकंड वेव मांड शांत थई छे अने लोको हवे पोतानुं राबેતા મુજબના જીવનમાં જોડાઈ રહ્યા છે અને સરકાર દ્વારા જે થર્ડ વેવ છે તે થર્ડ વેવની સંભવિત જે આશંકાઓ છે તેને પહોંચી વળવા માટે વેક્સિનેશનનો જે કામગીરી છે તેના પર ભાર મૂકવામાં આવ્યું છે। ત્યારે હવે જે રીતે વડોદરા સહિત રાજ્યભરના અંદર લોકોને શરીરના અંદર ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ છે તેવી વાતો વહેતી થઈ છે। આપણી સાથે છે સુહાસબેન, જેમની ઉંમર છે 63 વર્ષ અને રહે છે વડોદરા શહેરના ગોરવા હાઉસિંગના મકાનમાં। સુહાસબેનની વાત કરીએ તો તે કોરોના સંક્રમિત થયા હતા, ત્યારબાદ તેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે અને જે રીતે પેપરને છાપામાં વાંચ્યું કે લોકોના શરીરની અંદર ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ રહી છે તેને જોઈને તેમણે પોતાના શરીર ઉપર જે રીતે એક ચમચી ચોંટાડી અને એ ચમચી ચોંટી ગઈ, ત્યારબાદ સિક્કા ચોંટ્યા, સિક્કા ચોંટી ગયા છે જે અમે આપને અહીંયા લાઈવ કરીને બતાવી રહ્યા છે। જે રીતે મારી પાસે છે સ્ટીલની ચમચી અને ક્યારેક એવું પણ કે પરસીવાથી ચોંટતું હોય તો આપણે એમનો હાથ જે છે તેને સાફ કરી રહ્યા છે અને ત્યારબાદ આ જે ચમચી છે એ ચમચીને અહીંયા ચોંટાડી છે। તમે જોઈ શકો છો કે જે ચમચી છે તે જગ્યાએ ચોંટી ગઈ છે। હવે જે રીતે મારી પાસે ચાંદીનો સિક્કો છે તે જ સિક્કો આપણે ચોંટવાનો પ્રયાસ કરીએ છીએ। આ ચાંદીનો સિક્કો મૂક્યો છે એ તમે જોઈ શકો છો, એ સિક્કો પણ ચોંટી ગયો છે અને ત્યારબાદ જે રીતે તાંબાની ડીશ છે તે ડીશને જે રીતે ડીશ આપણે ચોંટવાનો પ્રયાસ કરી રહ્યા છે, ડીશ પણ ચીપકી રહી છે, પરંતુ જે રીતે મેગ્નેટિક શક્તિ જાણે ઓછી હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ સિક્કો જે રીતે ચોંટાડ્યો છે સિક્કો પણ ચીપકી રહ્યો છે। વાત કરીશું હવે વસુંધરાબેન સાથે, તેમનું શું કહેવું છે? માજી શું કહેશું, જે રીતે સિક્કા એલ્યુમિનિયમની ડીશ સોરી તાંબાની ડીશ ચૂંટી રહી છે, શું કહેશો અને શું માનો તમે? એમાં કેમ ચોંટે, એનું કારણ શું, એવી કેવી વેક્સિન મૂકી હોય તો આ બધું ચોંટે શરીર ઉપર? તો મારે શું કરવું એના માટે? હવે ડૉક્ટરને બતાવું કે શું કરવું પડે? મને આ બધા વાતો કરતા હતા કે આ બધું ચોંટે છે, પેપરમાં જોયું, તો પછી અમારા કાકા ખરા એમણે એવું કીધું કે આપણે માસી લાવો, તમને બે વેક્સિન પૂરી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ, તો ચોંટાડ્યું તો બધું ચોંટવા મળ્યું, એટલે પછી મેં એવું કીધું, વિચાર્યું કે હવે શું કરવું એનું। જે રીતે કોરોનાગ્રસ્ત થયા હતા, વેક્સિન લીધી હતી, ત્યારબાદ ખબર પડી કે ભાઈ ક્યાંક શરીરમાં ચુંબકીય શક્તિ આવતી હોય છે અને
ધાતુની વસ્તુઓ ચોટી જતી હોય છે. બીજું કોઈ તકલીફ થઈ રહી તમને? ના, મને કોઈ તકલીફ નથી, મને શ્વાસની તકલીફ જ છે, બીજું કશું નથી મને. હા, પહેલેથી જ છે, મને કોઈ બીજી તકલીફ નથી થઈ. વેક્સિન મુકાવી દઉં, મને તાવે નથી આવ્યો કે મને માથું નથી દુખ્યું, મને કોઈ તકલીફ થઈ નથી. પણ આ જોણ્યું ને ચોટાયું એટલે મને એવું થયું કે આનું શું કારણ હોય, એવી કેવી વેક્સિન હોય તો આપણા શરીરમાં આવું લોહીચુંબક જેવું થાય એમ. ના, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે ખરેખર તો વેક્સિન લેવી જ જોઈએ, એનાથી કશું થતું નથી, થાય નહીં, પણ આપણે ડૉક્ટરને પૂછીને એની સલાહ તો લેવી જ જોઈએ, પણ વેક્સિન તો લેવી જ જોઈએ, કારણ કે આપણા માટે જ છે આ, કે કશું થવું ના જોઈએ. આપણે ફરી કોરોનામાંથી ફરી જવું ના જોઈએ. આપણે કોરોનામાંથી ઊભા થઈ ગયા છે, પણ ફરી આપણને કોરોના ના આવવો જોઈએ. ખરેખર વેક્સિન બધાએ લેવી જ જોઈએ. ચોક્કસપણે જે રીતે શરીરમાં ચુંબકીય શક્તિ કેમ આવી છે તેનું સ્પષ્ટ કારણ ખબર નથી. છાપામાં વાંચ્યું છે, ટીવીમાં જોયું છે કે વેક્સિન લીધા પછી જે શરીરમાં ચુંબકીય શક્તિ આવતી હોય છે, ત્યારબાદ જે રીતે જ્યાં વેક્સિન લીધી છે અને શરીરના અન્ય જગ્યાઓ પણ છે ત્યાં જે ધાતુઓ મૂકવામાં આવે છે, તો ધાતુ ચોટી જાય છે. ચાંદી હોય, તાંબુ હોય કે સ્ટીલના ધાતુ ચૂંટી જાય છે. બેટા, તમે શું કહેશો? જે રીતે જોયું કે બાના શરીર પર જે ધાતુની વસ્તુઓ ચૂંટી રહી છે, કેવું શું શું લાગી રહ્યું તમને? આશ્ચર્યજનક થઈ ગયું છે, શરીર એકદમ ચુંબકીય બની ગયું છે. ધાતુ, ચમચી, સિક્કો બધું ચોટી જાય છે એટલે આશ્ચર્ય થાય છે. અમે કાલે જ ટ્રાય કર્યું હતું, કાલે પણ એકદમ મસ્ત ચોટી ગયું હતું. પણ વેક્સિન લેવી જોઈએ. હા, સ્પેશિયલ ગયા હતા અમે લોકો. અમે ખાલી ટ્રાય કર્યું હતું, અમારા પપ્પા હતા એમને પહેલાં ગયા હતા, તે પહેલાં જઈને અમે લોકો એમને પહેલાં ટ્રાય કર્યું, પછી અમે લોકો સ્પેશિયલ એમને જોવા ગયા હતા કે કેટલું ચોટે છે, શું ચોટે છે, શું નથી ચોટતું, બધું ટ્રાય કર્યું હતું અમે લોકોએ. ચોક્કસપણે જે રીતે વસુંધરાબેન છે તેમના શરીરની અંદર ચુંબકીય શક્તિ આવી છે, આજે ચુંબકીય શક્તિ છે તે વેક્સિનથી નથી આવી, કારણ કે કેટલાક શરીરમાં એવા પરિબળો બદલાતા હોય છે, કામ થતું હોય છે. કેટલાક સમય આપણા શરીરની અંદર જે કરંટ જેવું સ્પાર્ક પણ થતું હોય છે, કંઈ ટચ કરીએ તેવી જ કંઈક વસ્તુ છે કે જેના કારણે ચુંબકીય શક્તિ થઈ છે. આ કોઈ વેક્સિનથી થનારી વસ્તુ નથી, પરંતુ કેમ થયું છે તેને લઈને વસુંધરાબેન પણ વિચારી રહી છે કે આવું કે સોરી સુહાસબેન પોતે વિચારી રહ્યા છે કે તેમને કઈ રીતે શરીરના અંદર આ ચુંબકીય શક્તિ આવી છે. પરંતુ તેમનું પણ કહેવું છે કે વેક્સિન કોરોના માટે રામબાણ ઈલાજ છે, માટે દરેકે વેક્સિન લેવું જોઈએ. વેક્સિનથી ચુંબકીય શક્તિ આવી છે તો એક ભ્રમ છે, તેમને એવું કહેવું છે. 100% શરીરમાં ચુંબકીય શક્તિ આવી છે, પરંતુ વેક્સિનથી આવી છે કે નહીં તે ખબર નથી. પરંતુ લોકોને એક જ અપીલ કરી છે કે લોકોએ વેક્સિન લેવી જોઈએ. કેમેરામેન જિજ્ઞેશ કડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. ગુરવાના સુહાસબેનનું શરીર વેક્સિન લીધા બાદ મેગ્નેટિક બનવાની વાતને વડોદરાના કોવિડ એડવાઇઝર ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટપણે નકારી કાઢી છે. કોરોનાની સારવાર અને કોરોના વેક્સિન બાદ જે રીતે પોતાનું શરીર ચુંબકીય થઈ ગયું છે તેવું દાવો કરનાર સુહાસની બેન સાથે મુલાકાત કરી છે. હવે આપણે કોવિડના એડવાઇઝર ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે વાત કરીશું, તેમનું શું કહેવું છે. સાહેબ, જે રીતે વડોદરાની વૃદ્ધા છે જેના શરીર પર કંઈક ચુંબકીય તત્વ આવી ગયા છે તેવું તેનું કહેવું છે, શું કહેશો આપ? ઘણા વખતથી સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં ફાઇઝરની વેક્સિન હોય, કોવિશિલ્ડ વેક્સિન હોય કે કોવેક્સિન વેક્સિન હોય, એ પ્રમાણેની વેક્સિન લીધા બાદ શરીર પર સિક્કા ચોંટી જવા, ચમચી ચોંટી જવી કે તાંબાનું વાસણ ચોંટી જવું, આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને વેક્સિનના બે ડોઝ લેવાથી બોડીમાં મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે એ પ્રકારની સ્ટોરી જે સામે આવી રહી છે, સદંતર પાયાવિહોણી છે. કારણ કે ફાઇઝરની વેક્સિન હોય કે કોવિશિલ્ડ વેક્સિન હોય કે કોવેક્સિન વેક્સિન હોય, કોઈ વેક્સિનમાં કોઈ મેટલનું પ્રમાણ નથી. એક સામાન્ય રીતે કોવેક્સિન વેક્સિનમાં એલ્યુમિનિયમ ધાતુનું બહુ જ ઓછું પ્રમાણ હોય છે. હવે માનો કે શરીરમાં કોઈ લોખંડની વસ્તુ ચોંટાડવી હોય તો બોડીમાં એ સિક્કો ચોંટે છે એના કરતાં ઘણા વધુ પ્રમાણમાં આયનનું હોવું જરૂરી છે, અને કોઈ વેક્સિનમાં આયન તો છે નહીં. એટલે આ પ્રમાણેની મેગ્નેટિઝમ વેક્સિનના બે ડોઝ કે જે ખાલી 150 ml વેક્સિન આપવામાં આવે અને કોઈ વસ્તુ ચોંટે, એ વાત સાયન્ટિફિકલી અને ફિઝિક્સથી પ્રૂવ થતી નથી, એટલે તદ્દન વાહિયાત વાત છે. અમુક લોકોએ એવી પણ અફવા ઉડાડી કે વેક્સિનમાં માઇક્રોચિપ્સનું ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે, વેક્સિનમાં માઇક્રોચિપ્સ નાખી અને બોડીમાં નાખવામાં આવે છે, એનાથી મેગ્નેટિઝમ ઉત્પન્ન થતું હોય.
परंतु ये पण प्रकारना जे के आक्षेपो छे बिल्कुल पायाविहोणा छे। अने आ कोई हिरोइक वस्तु छे जेने वायरल करवाथी लोकोने एक कुतूहलता जागे अने लोको जोवानुं चालू करे। आपे पास्टमां पण जोया छे घणी वखत के गणपति दूध पीवे छे, कोई जगह ओम देखाय छे। आ प्रकारना जे हिरोइक वीडियो होय छे ए जल्दी वायरल थता होय छे। कदाच बीजू कोई कारण होई सके कि बॉडी पर पसीनों के ऑइल अथवा बॉडी ने पोता इलेक्ट्रोस्टेटिक शक्ति ने लीधे टेम्पररीली आव कोई फिनोमिना जोवा मळतो होय, परंतु वेक्सिन ने लीधे आ वस्तु थाय छे एनो सदंतर रद्दी आपू छू। वेक्सिन खूब सेफ छे। वेक्सिन आड़असर में सामान्य ताव आवो के माथू दुखू एवी आड़असर थई सके कि जे पेरासिटामोल के कॉम्बिफ्लम ने गोली लेवाथी जती रहती होय छे, एटले एटली आड़असर अमे स्वीकारीए छे। बाकी आखी बॉडी में मैग्नेटिज्म उत्पन्न थी जाए कि बॉडी में माइक्रोचिप नाखी दीधी, आ प्रकारना वाहियात जे वीडियो वायरल थया छे अने आ प्रकारनी वाहियात मान्यता लोकोना मानसिकता में नाखवानी कोशिश करवामां आवे छे अने सदंतर उखड़ीए छे। वेक्सिन खूब ज सेफ छे अने कोरोना त्रीजा वेवनी सामे जीतवू होय तो वेक्सिन ज एकमात्र उपाय छे। जेटलू स्पीडमां जेटलू बने एटलू फास्ट वेक्सिनेशन थाय तो आपणे त्रीजा वेवथी बची शकीए एम छे। अने आवा समये ज्यारे आवा वीडियो वायरल थता होय अने जे खरेखर लोकोनी मानसिकता में फरक लावी शके एवा होय तो आनु साइंटिफिक तपास करीने तात्कालिक धोरणे आवा वीडियो वायरल थता रोकवा जोईए अने सामान्य प्रजाजनोने आवा वीडियो पर वायरल थयेला वीडियो पर विश्वास राखी अने वेक्सिनथी दूर रहेवानी चेष्टा ना करवी जोईए, कारण के आगळ जता प्राणघातक साबित थई शके। એટલે કોરોનાથી બચવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે। બધી જ વેક્સિન ભારતમાં જે અવેલેબલ છે, કોવિશિલ્ડ કોવેક્સિન બંને વેક્સિન ખૂબ સેફ છે, એમાં કોઈ આવા મેટાલિક તત્વો નથી જેનાથી મેગ્નેટિઝમ ઉત્પન્ન થઈ શકે। સુહાસબેન છે એમને પણ અપીલ કરી છે કે વેક્સિન લેવી જોઈએ, વેક્સિન એક જ ઉપાય છે, પરંતુ અન્ય કોઈ કારણ પણ હોઈ શકે જેના કારણે શરીરમાં મેગ્નેટિક શક્તિ ઉત્પન્ન થતી હોય છે, જે રીતે ક્યાં કેવા સંજોગ પણ થાય છે લોકોના શરીરમાં સ્લાઇડ કરંટની ચટકો પણ લાગતો હોય છે ક્યારેક ક્યારેક, એ રીતે તો એવું કંઈક પરિબળ હોઈ શકે સાહેબ આની પાછળ? તમે કીધું કે બોડીમાં કોરા વાળ હોય કે નાયલોનના કપડાં પહેરે, થોડી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી આપણે વાહન ચલાવતા હોય તો આપણે ઘણી વખત હાથમાં ઝટકો લાગતો હોય છે, એટલે સ્ટેટિક ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થતો હોય છે, પરંતુ એનાથી તો જે રીતે વિડીયો બતાવે કે તાંબુ મેગ્નેટ હોય તો ખાલી લોખંડને એટ્રેક કરે, સ્ટેનલેસ સ્ટીલને એટ્રેક ના કરે અને ચાંદીના સિક્કાને એટ્રેક ના કરે, તાંબાને એટ્રેક ના કરે, એટલે આવા બીજું કોઈ કારણ હોઈ શકે। બાકી વેક્સિન લીધે આ વસ્તુ થાય છે એ સદંતર ખોટી વાત છે। જે રીતે કોવિડના એડવાઇઝર શીતલ મિશ્રી સાથે વાત કરી છે, તેમનું કહેવું છે કે કોઈ કારણસર હોઈ શકે જે તપાસ થશે, પરંતુ વેક્સિનથી આવી કોઈ અસર થતી નથી, માટે લોકોએ જે રીતે કોરોના સામે જીતવું હશે તો વેક્સિન લેવી જરૂરી છે। અને જીટીપીએલ ગુજરાત ન્યૂઝમાં એક અપીલ કરે છે કે જે રીતની જે ચુંબકીય તત્વો જોવા મળી રહ્યું છે તેના માટે શરીરનું કોઈ અન્ય પરિબળ કે કોઈ કેમિકલ શરીરમાં રહેલા જવાબદાર હોઈ શકે છે। ભારતમાં વેક્સિન આવી ત્યારથી જ વેક્સિનને લઈને વિવાદો અને સવાલો યથાવત જ રહ્યા છે, ત્યારે એકમાત્ર વેક્સિન જ કોરોનાથી બચવા માટે ઉપાય છે તે વાત પણ સ્પષ્ટ છે। કેમેરામેન જિગ્નેશ કુડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા, નિર્માણ ન્યૂઝ। તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે